ગઈ વખતે આપણે લોકો વનસ્પતિના બાહ્ય ભાગોની ચર્ચા કરતા હતા, જેમાં સૌથી પહેલા આપણે મૂળની વિશે વાત કરી હતી. મૂળ પછી આપણે પ્રકાંડ, પ્રકાંડ પછી આપણે પર્ણ, પર્ણ પછી આપણે પુષ્પ, પુષ્પના ચાર ભાગો વજ્રપત્ર, દલપત્ર, કુકેશર, સ્ત્રીકેશર. વજ્રપત્ર અને દલપત્રની ગોઠવણી એટલે કલિકાંતર વિન્યાસ. કુકેશર અને સ્ત્રીકેશરમાંથી બનતા બીજની ગોઠવણી એટલે જરાયુ વિન્યાસ. એવી રીતે આગળના પણ દરેક ટોપિકની આપણે લોકોએ ચર્ચા કરેલી છે. હવે કેવું છે કે આપણે લોકો પાઠની પૂર્ણાપૂર્તિ તરફ છીએ, મતલબ કે હવે આપણો પાઠ ધીમે ધીમે પૂરો થવા આવ્યો છે, બરાબર. કે જેમાં સૌથી પહેલાં મૂળ હતું, પછી પ્રકાંડ હતું, પછી પર્ણ હતું, પછી પુષ્પ હતું, અને હવે જો આપણે બીજને ઉત્પન્ન કર્યા છે તો પછી બીજમાંથી શું બનશે? તો ફળ, બરાબર. કે તો ફળની વાત આપણે કરવાની છે. એટલે આપણો ચોથો, સોરી પાંચમો અને સૌથી છેલ્લો બાહ્ય ભાગ જેની માહિતી આપણે લેવાની છે. પછી આપણે આવશે વનસ્પતિના કુળ, અને કુળને આપણે સમજી લઈશું. એટલે આપણું ચક્ર કેવું થઈ જશે? પૂર્ણ, બરાબર. તો ચાલો આજે ફળની આપણે ખાલી શું લેવાનું છે? સામાન્ય બીજા છે ફલન દ્વારા ફળનું નિર્માણ થાય છે. બીજા શરીરના ફલન દ્વારા ફળનું નિર્માણ થાય છે. આ પહેલી લાઈન છે જેમાં પહેલો શબ્દ બીજા શય આપેલો છે. બીજા શય એટલે શું? બીજા શ્રેણી શું થયું? તો ફલન. અને ફલનમાંથી કોનું નિર્માણ થયું? તો ફળનું. કોનું નિર્માણ થાય છે? ફળનું નિર્માણ થાય છે. આગળ વાત કરીએ, જો ફળનું ફલન બીજા શય સિવાય અન્ય ફળમાંથી પહેલી એક વસ્તુ આવી કે બીજા શયમાંથી ફળનું ફલન થશે, પરંતુ જો બીજા શય સિવાય અન્ય ભાગમાંથી ફળનું ફલન થાય તો તેને અફલિત ફળ કહેવામાં આવશે. એવી જ રીતે બીજા શયમાંથી થતા ફળના નિર્માણને ફલિત અથવા સત્ય ફળ કહે છે. બીજા શયમાંથી જો ફળનું નિર્માણ ના થાય તો તેવા ફળને અફલિત, અને જો બીજા શયમાંથી ફળનું નિર્માણ થાય છે તો તેવા ફળને ફલિત ફળ કહેવામાં આવે છે. હવે આના સિવાય પણ એક વસ્તુ છે કે બીજા શય સિવાય અન્ય, જેમ કે પુષ્પાસનમાં જો ફળનું નિર્માણ થાય તો તેને પુટ ફળ કહે છે. થયું કેવું કે સૌથી પહેલા બીજા શય આવે કે પુકેશરની પરાગરજ ઉડતી ઉડતી સ્ત્રીકેશર ઉપર આવી, સ્ત્રીકેશરની અંદરથી પરાગરજ પરાગવાહિની દ્વારા બીજા શયમાં ગઈ, બીજા શયમાં પરાગરજ અને અંડક બંનેનું સંકરણ થવાથી ફલન થયું, ફલનથી બીજ બન્યું. આ બીજની અંદર ધીમે ધીમે ફળ બનવાની શરૂઆત થશે. જો એ બીજા શયમાંથી બનશે, બીજા શય દ્વારા એ ફળ બનશે, તો એ ફળ ફલિત છે. બીજા શય સાઈડમાં રહી જશે અને કોઈ બીજા ભાગમાંથી, એટલે કે પરાગવાહિનીમાંથી અથવા તો એની ઉપરના ભાગમાંથી અથવા તો પરાગાશયમાંથી અથવા તો દલપત્રમાંથી અથવા તો વજ્રપત્રમાંથી અથવા
કુકેશર પાસેથી ગમે ત્યાંથી જો ફળ બનવાની શરૂઆત થશે એને અફલિત ફળ કહેવાશે. અને એવી જ રીતે કશું જ નહીં પણ બીજા શયની નીચેનો ભાગ જે ભાગને પુષ્પાસન કહેવામાં આવે છે, સૌથી નીચેનો ભાગ, અને પુષ્પાસનમાંથી ફળનું નિર્માણ થશે તો એને કુટ ફળ કહેવામાં આવશે. કુટ એટલે શું? તો કે સત્ય એટલે સાચું, એકદમ કરેક્ટ, બરાબર. અને કુટ એટલે છલ કપટ, કે ભાઈ સાચી વસ્તુ શું છે કે બીજા શયમાંથી ફળનું નિર્માણ થવું જોઈએ, આ સાચી વસ્તુ છે. પણ હવે ફળે આપણી જોડે છલ કપટ કર્યું કે બીજા શયની જગ્યાએ પુષ્પાસનમાંથી એણે વિકાસ કરી લીધો, તો કે પુષ્પાસનમાંથી જે વખતે વિકાસ થયો એ વખતે આપણી જોડે કપટ થયું, અને એવી કપટવાળી પ્રક્રિયાને કુટ કહેવામાં આવે છે, એટલે કુટ ફળ તરીકે ઓળખાય છે. અને એવા છલ કપટ કરનારા આપણી પાસે ફળ કેટલા છે? તો કે સફરજન અને કાજુ, આ બંને વનસ્પતિ એવી છે કે જે છલ કપટ કરતી વનસ્પતિ છે, જેથી કરીને એને કુટ ફળ તરીકે ઓળખવામાં આવે છે. બાકીના આપણે જેટલા પણ ફળ કહીએ છીએ એ બધા અફલિત છે અથવા તો ફલિત છે. જેમાં સૌથી વધારે 99% દરેક ફળો શેમાં આવે છે? તો ફલિતમાં. કેરી, તરબૂચ, આ બધાનો સમાવેશ શેમાં થાય છે? ફલિત ફળમાં થાય છે, બરાબર. ફળની આપણે લોકો બેઝિક વાત કરી લઈએ. જો આ ફળની વાત છે જેમાં સૌથી બહારનું આવરણ શું કહેવાય? ફલાવરણ. આ બીજ છે, બીજના બહારના આવરણ શું કહેવાય? બીજાવરણ. શું છે આ? બીજ, બરાબર. કે અંદરના આવરણ શું કહેવામાં આવે છે? તો બીજ તરીકે ઓળખાય છે. બહારના આવરણને શું કહેવાય છે? તો બીજાવરણ તરીકે ઓળખાય છે. અહીંયા શું આવે? તો ફળ આવે. બીજ, બીજાવરણ, ફળ, ફલાવરણ. કેરીની જ વાત કરીએ તો ગોટલી, ગોટલો, પછી આપણી જોડે આવે રસ, અને રસની બહાર આવે છાલ. તમે કોઈ પણ ફળ જ્યારે લો તમે તમને ત્યારે ચાર વસ્તુ જોવા મળશે: છાલ, ફળ, અંદર આવેલું બીજ, અને એની અંદર પણ બીજની લક્ષણ હશે, બરાબર. કે તો આવી રીતની જે વસ્તુ છે એ આપણને ફળમાં જોવા મળે છે, અને એના આધારે કે ભાઈ ફલાવરણ તો છે જ, પણ અમુક ફળ એવા છે કે જેનું ફલાવરણ ખાવા જેવું છે, મતલબ કે છાલ ખાવા જેવી છે, અમુકમાં નથી ખાવા જેવી. અમુકમાં રસદાર છાલ હોય છે, અમુકમાં કડક છાલ હોય છે. જેમ કે તમે લોકો સફરજનના પીસ કરી શકાય, બરાબર, નારિયેળના પીસ કરી શકાય ના, કેમ કે એની અંદર શું છે? તો રસ છે, કે નહીં. તો આવી જ રીતે રસના આધારે, એવી જ રીતે માવાના આધારે, બધાના આધારે ફળના પ્રકાર પડે છે. એટલે કે આ ત્રણ સમૂહ ફળ, સંયુક્ત ફળ અને રસાળ ફળ, અને આ ત્રણ પ્રકાર વિશેની હવે આપણે ચર્ચા કરવાની છે ફળની અંદર. આજે આપણે ફક્ત ને ફક્ત શેની માહિતી લીધી છે? તો ફળની સામાન્ય માહિતી, કે સૌથી પહેલા બીજા શેમાંથી તેનું ફલન થાય તો એને ફલિત ફળ કહે છે. એવી જ રીતે બીજા છે સિવાયના કોઈ ભાગમાંથી ફલન થાય તો અફલિત ફળ કહેવાય છે. પુષ્પાસનમાંથી થાય તો કુટ ફળ કહેવાય છે. સૌથી બહારનું આવરણ ફલાવરણ છે, પછી ફળ આવે, પછી બીજ આવે. બીજની બહારનું આવરણ બીજાવરણ તરીકે ઓળખાય છે. ટોટલ એટલે ત્રણ ભાગ પડે છે: સમૂહ ફળ, સંયુક્ત ફળ અને રસાળ ફળ, બરાબર. જેની માહિતી આપણે નેક્સ્ટ લેક્ચર લેવાની છે, ત્યાં સુધી દરેક લોકોએ આટલું સમજીને લખીને વ્યવસ્થિત રાખવાનું છે, બરાબર. કે થેન્ક યુ.